બળેલી રોટલીઓ, પંખો, ખાટલો, બળેલું ભોજન અને પાલતુ જાનવર, એટલે કે આખું ઘર બસ કેટલીક મિનિટોમાં જ સ્વાહા થઈ ગયું. આ તસવીર બિહારના નવાદા જિલ્લાના દેદોર ગામની છે, જ્યાં 18 સપ્ટેમ્બરની સાંજે કથિત અસામાજિક તત્વોએ જમીન વિવાદમાં માંજી અને રવિદાસ સમુદાયના રહેણાંક વિસ્તારમાં દલિતોના 34 ઘરો સળગાવી દીધા. છ બજે આયા ઉધર સે હુરદમ કર દીધો, જૈસે લાઠી માર માર કે ઉસકા બાદ મેં ગોલી ચલાને શરૂ કર દિયા, ઉસકા બાદ ગોલી ચલાને બાદ ઉસકા બાદ આગ લગા દી. હમ લોગ બચ્ચા કે લેકે દેખે કે હુરદમ હો રહા હૈ તો બચ્ચા કે લેકે જેને તેને ભાગને શરૂ. સરકાર સે ભી કુછ નહીં મિલી, ખાલી ખાના ભી મિલ રહા હૈ, ભુંજા દેતા દેખો ફરી દેતા, બચ્ચા કા દૂધ દિયા ઔર 5 કિલો ચાવલ દિયા, કપડા કે દિયા નહીં દિયા મગર કપડા રાતે કપડા મિલા. સરકાર સે મિલા હૈ કે કોઈ દિયા હૈ નેતા ઓર પૂજી કે દિયા હૈ ના, મગર સરકાર કે કોઈ ઇલાજ અભી નહીં દે રહા. તો પૂરા સબ ભાગને લગા, ગિરતે બજરતે સબ ભાગા, મહેતાજી કે ભઠ્ઠા પર સબ ગયા, ઓર બાદ પૂરા એકદમ પૂરા એકદમ ધુઆં ધુ હો ગયા, ઓર બાદ સબ ઉધર ઉધર ભાગા. ઓર બાદ 112 કે ફોન કિયા તો આયા, તો ઉસ પર ભી હમલા કર દિયા, તો વો તો ચલ ગયા. ઉસકા બાદ ફિર કિયા ફોન અથી યહાં ફાડી પર થાના પર, તો થાના પર ભાઈ નહીં આયા, 1 ઘંટા તકલે નહીં આયા. ઓકર બાદ દૂસરા જગહ ફોન કિયા તો દૂસરા જગહ સે આયા. આ ઘટના પછી દેદોરમાં વહીવટી તંત્રના લોકોની અવરજવર ચાલુ છે. નવાદાના DM આશુતોષ કુમાર વર્મા અને SP અનુભવ ધીમાન સાથે આખો વહીવટી વિભાગ અહીં જોવા મળે છે. ગિરફ્તારી કી ગઈ હૈ, 28 જો હૈ ઇસમે નેમ્ડ એક્યુઝ્ડ હૈ. અન્ય લોકો કી જો હૈ હમ લોગ ગિરફ્તારી સુનિશ્ચિત કરેંગે. ઇસમે 6 બાઇક અભી તક જો હૈ રિકવર્ડ હૈ, હમ લોગો દ્વારા સીઝ કિયે ગયે હૈ. 3 દેસી કટ્ટા ઇસમે પકડા ગયા, સાથ મે 3 કારતૂસ ભી બરામદ કિયા ગયા. આઈડિયલી અભી તક કાસ્ટ એંગલ કે બારે મે કોઈ પુષ્ટિ નહીં કરૂંગા. જો ભી મામલા હૈ અભી તક દોનો એક હી કાસ્ટ કા ડિસ્પ્યુટ સામને નજર મે આ રહા હૈ. બાકી જો ભી રહેગા હમ અંડર ઇન્વેસ્ટિગેશન જો પાયેંગે વો શેર કર દિયા જાયેગા મીડિયા સે. ઘટના પાછળનું કારણ જમીનનો વિવાદ હોવાનું કહેવાય છે. અહીં રહેતા દલિત પરિવારોનો દાવો છે કે 1964થી તેઓ અહીં રહે છે. આ જમીનની માલિકી બાબતે 90ના દાયકામાં વિવાદ શરૂ થયો. આ મુદ્દે માલિકીનો હક દાવો નવાદાની એક અદાલતમાં કરાયો છે. કેસ કિયા હમ રમજાન મિયા પર, ઇસલિયે કે વો અપના જમીન બેચ દિયા ઓર મેરા જમીન જબ બેચને લગા તો મેને સૂટ ફાઇલ કેસ કર દિયા. કેસ કર દિયા તો કેસ કરને કે બાદ ઇન લોગ દબંગ લોગ લિખા લિયા કે હમ લોગ કે લિખ દો, હમ લોગ ઇન લોગ કે ભગા દેંગે, કબજા કર લેંગે. તો કેસ કે મુતાબિક 22-95 મેં કેસ કિયા, ઉસકા અનુસાર જે હૈ જબ ખરીદ બિક્રી જમીન નહીં હોની ચાહીએ, તબ ઉસકે દરમિયાન મેં ખરીદ ભી હો ગયા, બિક્રી હો ગયા, મોટેશન ભી હો ગયા. તો એના આના બાદ બિહાર સરકાર કે જમીન રજિસ્ટરી નહીં હોતા હૈ, મોટેશન નહીં હોતા હૈ. નંદુ પાસવાન સહિત કુલ 28 લોકો આ ઘટનામાં આરોપી છે. દલિત વસ્તીથી આશરે 2 કિલોમીટર દૂર પ્રાણબિગહા ગામ છે. આ ઘટનાના 4 આરોપીને આ ગામમાંથી જ પકડવામાં આવ્યા છે. ઘટનાના આરોપી નંદુ પાસવાનના ઘર બહાર તેમના પુત્રવધુઓ જમીનના વેરાની રસીદ લઈને બેઠા છે. આરોપીઓના પરિવારજનો તેમને નિર્દોષ ગણાવે છે. રસીદ મેરે હાથ મે હૈ, યે હમારે આપ વોટ્સએપ શેર સબ કર સકતે હૈ. યે હમારે દાદી સાથ દાદા સસુર ને ખરીદે થે કોઈ મુસ્લિમ અથી સે, ઓર મતલબ કી ઇસ પે હમ લોગ હમારી સાસ લોગ કુછ ઉપજાઉ ભી કિયે થે ઉસ ટાઈમ. લેકિન આજ તક હમ લોગ જમીન કે વિવાદ મે હમારે સસુરજી લડતે થે, હમ લોગ આજ તક કભી ઉનસે બોલચાલ ભી નહીં કિયે. ઈ સાજિશ કા શિકાર હૈ, ષડયંત્ર હૈ, રાજનીતિ ચાલ હૈ ઈ સબ. ઈ ઓર અગર હમ લોગ કો એસા કુછ કરના રહતા
तो कई बार जाके हम अपना भी वहाँ पे झोपड़ा पट्टी दे सकते थे, लेकिन हम लोग तो आज तक गए नहीं। और अगर इस मामले में अगर हम लोग जानते कि आज हमको ये कांड करना है मैम, तो अपना बच्चा जो मेरा जो कोई नौकरी का तैयारी कर रहा था और हमारे ससुर रिटायरमेंट थे और भैंसुर भी शिक्षक थे 12 साल का जो थे, तो उन लोग को भगा नहीं देते, घर में रखते, जो दरवाजा तोड़ के सबको बेरहमी से मारते पीटते प्रशासन ले गए। જ્યારે દલિત વસ્તીના પીડિત પરિવારો કહે છે કે અગાઉ પણ આરોપીઓ તેમને ડરાવતા ધમકાવતા હતા। 2023 મે ફાયરિંગ હોય થે ઓર ફાયરિંગ હમ લોગ ફાયરિંગ દાને કા ખોલી ને ચુન કર કો પ્રશાસન કો હાથ મે દિયે થે ઓર થાને પર ગયે તો કેસ નહીં લિયે બોલા કે એક ભી આદમી મરતા તો હમ કેસ લેતે એસે नहीं लेते है केस, तो हम लोग कोर्ट के अनुसार से केस किए। तो वहीवटी विभाग कहे छे के आ रीते कोई ने धमकावानी घटना भूतकाल में क्यारे तेमना ध्यान पर नहीं आवी। नहीं, फेलियर देखिए ऐसा कोई हम लोग को जानकारी किसी स्रोत से हाल फिलहाल में नहीं थी कि कोई इन लोग के बीच गुठिया तनाव या कुछ है। अब अचानक किस तरह ये हम लोग के लिए भी सोचने विषय, हम लोग इसका विश्लेषण कर। આ ઘટના પર રાજકારણ પણ ગરમાયું છે। બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે એનડીએ શાસનને દલિત વિરોધી રાજ ગણાવતા એનડીએને સમર્થન આપતા કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી અને તેમના પુત્રને આરએસએસના વિદ્યાર્થી ગણાવ્યા છે। તો જીતનરામ માંઝીએ કહ્યું, યાદવ લોકોએ એકાદ પાસવાન જાતિના લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે। લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને નીતિશકુમાર પાસે આ મામલે ન્યાયિક તપાસની અને દોષિતોને કડકમાં કડક સજાની માંગ કરી છે। બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કહે છે કે રાજ્યમાં બનતા 60% ગુનાઓનું કારણ જમીનનો વિવાદ છે। રાજ્ય સરકાર જમીન વિવાદના સમાધાનના ઉદ્દેશ્ય સાથે જમીનનો સર્વે કરાવી રહી છે।